સંરક્ષણ કર્યું હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું. ગાંધીધામ શહેરના સુંદરપુરી વિસ્તારમાં રહેનારા યુવાનના નામે બે બેંક ખાતા ખોલાવી તેના અનઅધિકૃત રીતે રૂપિયા 90 લાખના પ્રકરણમાં ઠગબાજ ટોળકીના બે ઈસમો ઝડપાયા હતા. આ ટોળકી આવી રીતે રાજ્યભરના 18 લોકોના નામે 23 ખાતા ખોલાવી તેમાં રૂપિયા 12,24,27,107 ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. શહેરના સુંદરપુરી વિસ્તારમાં રહેતા ચિરાગ બિપિનકુમાર સાધુએ પોતાના મિત્ર એવા નરેન્દ્ર ઉર્ફે હિતેશ કિશન રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઈસમે ફરિયાદીના નામે કર્ણાટક બેંક અને મહારાષ્ટ્ર બેંકમાં ખાતા ખોલાવી તેમાં તેની જાણ બહાર રૂપિયા 90 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આ બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી અને આ નરેન્દ્ર રાજપૂત તથા અમદાવાદના નિકોલમાં રહેનારા પ્રબોધકુમાર ઉર્ફે આશીષ મેહુલકુમાર જાંગીડની ધરપકડ કરી હતી. આ ઈસમોએ ગાંધીધામના 18, મોડાસા અને અમદાવાદના 5 લોકોને આવી રીતે વિશ્વાસમાં લઈ તેમના નવા ખાતા ખોલાવી પાસબુક એટીએમ કીટ વગેરે પોતાની પાસે રાખી આ 23 ખાતામાં જુદી જુદી તારીખે કુલ કિંમત રૂપિયા 12,24,27,107 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. પકડાયેલા નરેન્દ્ર રાજપૂત આવી રીતે બેંકની કીટ વગેરે લઈ અમદાવાદના આશીષને આપતો હતો અને આ આશીષ મૂળ ગાંધીધામની અને હાલમાં અમદાવાદ રહેતી હસ્મિતા મનોજ ઠક્કર તથા આદિપુરના રાજ દીપક ધનવાણીને આપતો હતો. આ તમામ ખાતા ધારકો વિરુદ્ધ કેરેલા, ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં નાણાકીય છેતરપિંડીના ઓનલાઈન 7 ગુના નોંધાયેલા છે. આ ટોળકીએ આવી રીતે 18 લોકોના 23 ખાતા ખોલાવી તેમની જાણ બહાર ખાતાનો દુરુપયોગ કરી તેમાં પૈસા જમા કરી છેતરપિંડી આચરી હતી. જુદા જુદા 7 રાજ્યમાં ઓનલાઈન ગુના નોંધાયેલા છે તેમાં કેવી રીતે આ ટોળકીએ લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા તેની તપાસ હાથ ધરવામાં આવી છે. પત્રકાર પરિષદને સંબોધતા પોલીસ વડા સાગર બાગમારે આ ટોળકીનો અન્ય કોઈ લોકો ભોગ બન્યા હોય તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તેમજ આ પ્રકરણમાં પોલીસ GST અને આવકવેરા વિભાગની મદદ લઈ બનાવની ઊંડે સુધી તપાસ હાથ ધરાશે. પકડાયેલા આ બંને ઈસમોને રિમાન્ડની માંગ સાથે આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે. તેમજ હાથમાં ન આવેલા હસ્મિતા ઠક્કર અને રાજદીપક ધનવાણીને પકડી પાડવા આગળની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. પૂર્વ કચ્છ પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) IT એક્ટની વિવિધ કલમો હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ફરિયાદીએ જે પોતાની વિગત જણાવેલ છે એ પ્રમાણે અમુક લોકો જે હતા એ અમુક લોકો સામાન્ય નાગરિકોને લલચાવી અને બેલાવી ફુસલાવીને એ લોકોની અમુક ડિટેલ્સ લઈને આઈડેન્ટિટી ડિટેલ્સ લઈને એમના અકાઉન્ટ્સ ખોલાવેલ વિવિધ બેન્કોમાં અને અકાઉન્ટ્સ ખોલાવ્યા પછી એ ખાતાઓમાં જે છે સસ્પિશિયસ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થયેલા છે, આર્થિક વ્યવહારો થયેલા છે અને આખી વિગત જણાવીને પૂર્વ કચ્છના સાયબર ક્રાઇમ સેલના PI VK ગઢવી અને એમની ટીમ દ્વારા આ એક આખી જે રેકેટ હતી એમને ડિટેક્ટ કરવામાં આવેલી છે જેમાં અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવેલી. જે 2 લોકોના નામ છે નરેન્દ્ર ઉર્ફે હિતેશ કિશનલાલ રાજપૂત અને સેકન્ડ છે પ્રમોદ કુમાર ઉર્ફે આશીષ મહેન્દ્રકુમાર જાંગીર, એ અમદાવાદનો રહેવાસી છે. એ બંને લોકો પાસેથી જે વિગત અત્યાર સુધીમાં ધ્યાને આવેલી છે એમાં આશરે 22 જેટલા વિવિધ બેંક અકાઉન્ટ જે છે એ લોકોની પાસેથી ડિટેલ મેળવી છે અને એમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ કર્ણાટક ને HDFC તથા વિવિધ બેંકોના અકાઉન્ટ છે જેમાં અત્યાર સુધીમાં લગભગ 12-12.5 કરોડ જેટલા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન આર્થિક વ્યવહારો એ ખાતાઓમાં થયેલા છે જેની જે સમય મર્યાદા છે એ લગભગ છેલ્લે 3-4 મહિનાઓમાં એ બધા વ્યવહારો થયેલા છે. આમાં ખાસ વિગત એવી છે કે જ્યારે પણ આમાં ખાતાઓમાં વ્યવહાર થયેલા છે તાત્કાલિક જે છે કોઈ પણ પૈસા જ્યારે એમને જમા થતા હોય તો તાત્કાલિક ઉપડી પણ જતા હતા જેના લીધે પોલીસ દ્વારા ગંભીરતાને લઈને અને ઓવરઓલ ઇન્સિડેન્ટમાં બનાવ ગુનો દાખલ કરવામાં આવેલો છે. 2 લોકોની પણ ધરપકડ પણ કરવામાં આવેલી છે અને આવતીકાલે નામદાર કોર્ટમાં એમની રિમાન્ડ પણ મેળવવાની તજવીજ કરવામાં આવશે. આ આખા જે બનાવ બનેલો છે જેમાં બહુ મોટા આર્થિક વ્યવહારો થયેલા છે એના સાથે સાથે પોલીસ દ્વારા GST વિભાગ અને ઇન્કમટેક્સ વિભાગની પણ મદદ લેવામાં આવશે કારણ કે જે આર્થિક વ્યવહારો થયેલા છે એ વ્યવહારોનું પર્પઝ અને એની સાથે સાથે એ અલ્ટિમેટ એમનું એન્ડ ક્યાં સુધી થતું હતું અને કેટલા ટાઈમથી ચાલતું હતું એ બધી વિગતો મેળવવા માટે GST અને ઇન્કમટેક્સ વિભાગની મદદ જે છે પોલીસ દ્વારા લેવામાં આવશે.
આ આખા રેકેટમાં બીજા પણ જે લોકો સંડોવાયેલા છે, જેમાં બે લોકોના બીજાના પણ જે છે નામ ખુલ્યા છે, જેમાં બે લોકોના નામ છે, એક છે મહિલા જે હસ્મિતાબેન મનોજભાઈ ઠક્કર અને સેકન્ડ છે રાજ દીપકભાઈ ધનવાની, એ બંને લોકો અત્યારે વોન્ટેડ છે. એ લોકોની પણ જે છે પોલીસ દ્વારા ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે. કોઈ પણ સાયબરના બનાવો બનતા હોય એટલે પોલીસ દ્વારા ખાસ એમાં તકેદારી રાખીને એમને ગંભીરતા લઈને આમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે, અને એ જ અનુસંધાને આ બનાવમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે. આવી કોઈ ટોળકીના બીજા કોઈ લોકો ભોગ બનેલા હોય અને ફરિયાદ કરવા માંગતા હોય, પોલીસ દ્વારા અપીલ છે નિશ્ચિતપણે આવે અને પોતાની કોઈ ફરિયાદ હોય તો એ બે જીજક પોલીસને જણાવે એટલે એમાં આગળમાં કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે બે લોકોની ધરપકડ કરવામાં આવેલી છે એમની ફર્ધરમાં રિમાન્ડની તજવીજ કરવામાં આવશે, અને બીજા પણ જે એમાં લોકો સંડોવાયેલા છે એની પણ પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે. એ લોકોનો ગુનાહિત ઇતિહાસ, જૂની કોઈ હિસ્ટ્રી હોય, બધી તપાસો પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં અત્યારે ચાલુ છે.